गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मजामां छो? ऑनलाइन શિક્ષણમાં જોઈએ ધોરણ 8 વિષય ગુજરાતી પાઠનો દીકરાનો માળખું. એના લેખક છે ઝવેરચંદ મેઘાણી. અગાઉના પીરિયડમાં આપણે ઝવેરચંદ મેઘાણીના જીવન અને કવન વિશે અભ્યાસ કર્યો. દેવળિયા ગામમાં મંદરધર ખાન હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે ડાયરો ભરીને બેઠા છે અને ઘેરૈયાઓ એક ચારણને રંગવા માટે જાય છે અને એમાં 8 વર્ષનો જે નાનો બાળક હોય છે એના ગળાના વચ્ચોવચ ભાગ ઉપર તલવાર અજાણતા જ વાગી જાય છે. હવે જે અભિનવેલો પાઠ હતો એ આગળ જોઈએ. મહેમાન દોડ્યો જાય છે. હવે આ જે મહેમાન ચારણ હોય છે એ તો પોતાના હાથે શું થયું છે, ખરાબ થઈ ગયું એટલા માટે જીવ લઈ અને ભાગે છે. ત્યાં ડાબલા સંભળા સંભળાણા થંભી ગયો. પાછો ફરીને જોતાની વાર જ જાણી લીધી કે પોતાનો પાર આવી પહોંચ્યો. હવે ઘોડો દોડે છે, એના જે ડાબલા અવાજ હોય છે એ સંભળાય છે. પાછો ફરીને ચારણ જુએ છે કે મારો કાળ આવી પહોંચ્યો છે. કાળ એટલે કે સમય આવી પહોંચ્યો છે. કેટલો જસાવે તે પગથી દોડી દોડીને કેટલો જઈ શકશે. આમે મરવું તો છે માટે ચિત્રા સીત ફાળવા. હવે આમે મરવાનું તો છે જ બરાબર, પછી ચિત્રા હસીત ફાળવા. ચિત્રા સીત ફાળવા એટલે નકામી કે આડી વાત શા માટે કરવી? હવે મરવું તો છે તો પછી ચિત્રા ફાળવા ને એટલે કે નકામી કે આડી વાત કરવાથી કશું મળશે નહીં. ઉભર બોલીને તો કાનને અટકાવવા એવું રહ્યું નથી. હવે આ ચાણા છે એ ઉભો રહી જાય છે, ખુલાસો કરવાનો વખત નથી રહ્યો. એટલે સમા ઉભા રહીને આ મુસાફર પોતાએ તલવાર પોતે પોતાને વડે જ માંડી. હવે ખુલાસો કરવાનો કે વાત કરવાનો વખત રહ્યો નથી એટલે કે સમય રહ્યો નથી. રાજાનો દીકરો મૃત્યુ પામે છે એટલે રાજા છે પણ એ ઘણા એવા ક્રોધિત ભરાયા છે અને આ ચારણની પાછળ દોડે છે. હવે ચારણને એક જ વિકલ્પ દેખાય છે કે મારા ગળે તલવાર ભરી જવો ને હું પણ મૃત્યુ પામું. અશ્વએ સમજી ગયો, જાણે કે કોઈ ત્રાગાળું વરણ લાગે છે અને ઘોડે સવાર હોય છે સમજી જાય છે. ત્રાગાળું વરણ એટલે કે પોતાની માગણી માટે પોતાનો જીવ આપનાર જે જાતિ છે એ છે ચારણ. એટલે ત્રાગાળું વરણ એટલે પોતાની માગણી માટે એને
ખબર નથી ભગવાન જાણે. ચારણ આ સામે હાથ કર્યો અને કહે છે કે ચારણ છે એ તો ધૂળની આંધીમાં ત્યારે એનું જ્ઞાન ખુલી ગયું અને તલવાર નાનકડા બાળકના ગળામાં વાગી જાય છે. એ જે ચારણ છે એને ખબર રહેતી નથી, એટલે કે આ એટલે કે આકાશ તરફ નજર કરે છે. ઈશ્વર જાણે, મને ખબર નથી, હું તો એટલું જાણું છું કે મારે દિલ્હી આવું ચિત્રા પહેર્યા હશે તો ભીનો ભૂંડો દેખાય એમ માનીને ભેળી લુગડાની એક કોરી જોડ હતી તે ગામ બહાર બદલાવી. હવે કહે છે કે મારે તમારી દિલ્હીએ તમારા હાર પર પદરની આશય આવું હતું, પરંતુ જો મને ચિત્રી વિશે ઘેરાયેલો મને રંગી કાશું પર ખરાબ દેખાય સહી લુગડાની કપડાની એક જ જોડ હતી તે ગામ બહારને બદલી અને આવ્યો હતો, એટલા માટે મેં ઘેરાયેલોને દૂર રહેવા કહ્યું. ઘેરૈયા મને રોડવા આવે એટલે કે છે રમવા આવે. મેં એમાંથી ઉતરવા મ્યાનમાં મળેલી તલવાર વીંછી. મ્યાન ક્યારે નીકળી પડ્યું મને દૂરની અંધીમાં ખબર નથી, પરંતુ તલવાર વખતે કહેવાય છે તલવાર છે મ્યાનમાં રાખવાની હોય છે. અને કહેવાય છે કે જ્યારે આ ચારણ હોય છે એક તમામ તલવાર મ્યાન નીચે છે અને એક તમામ મ્યાન ખુલી જાય છે અને તલવાર સીધી જ કુંવરના ગળામાં વાગે છે. આટલી વાત થાય છે ત્યાં પછવાડે ગોકીરા સુંદરચારની વાત થાય છે મંદોદર ખાન અને ચારણ વાત કરી એટલામાંથી જ લોકોના અવાજ સંભળાય છે. કાળી ચીસો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે અને બધા ચીસો પાડતા આખું ગામ દીપ્યું છે. આજે નક્કી ચારણને મારી જ નાખશે. કોઈના હાથમાં તલવારો કોઈના હાથમાં સામેલા થયો એવો દેખાવો બોલતા આવે છે. હવે આખું ગામ તલવાર લઈને કોઈક સામેલા લઈને આ ચારણને મારવા માટે આવ્યું હોય છે. ભળતા ચારણે ખાળ ખાંધી મંદોદર ખાને ઉજળીને માથેની રંગ છાડી પોતાની તલવાર આગેથી ફગાવી દીધી અને પછી સાફ કરી. હવે મંદોદર ખાન પોતાના હાથમાં જે તલવાર હોય છે નીચે નાખી દે છે અને મોટા અવાજથી ચારણને બોલે છે ગઢવા અહીંયા આલે અને કે ગઢવા અહીંયા આલે મારી તલવાર અને ઉજળી અહીંથી તું ભાગી નીકળ. આ મારી ગોળી આપું છું ચડીને ભાગવામાં મારી ગોળી અને તલવાર તમે આપું છું અહીંથી તું ભાગી નીકળ. શું બોલો છો ગઢવા વાત કરવાની વેળા નથી. જો આમ ગામ હલક્યું છે એ કહે છે કે ગામ વાત કરવાનું મારી પાસે સમય નથી. કદાચ ગામ લોકો આજે ઉશ્કેરાયા છે અને કદાચ તને પણ મારી નાખશે અને તે એના કુંવરને મારી નાખ્યો છે. આંબ્યા ભેડા તારી કાયાના રાયરા જેટલા કટકા જાણ છે અને તે રાજાના કુંવરને મારી નાખ્યો છે. કદાચ તારા શરીરના પણ ગામ લોકો રાય જેટલા કટકા કરી નાખશે. અરે પણ ભાઈ તમે હું મારી ઓળખાણ અટાળે નહીં પછી અટાળે તો ભાગી નીકળ. અત્યારે મારી ઓળખાણ નહીં આપો અત્યારે તો અહીંયાથી ભાગી છે. નીકળ તારા છોકરા રજડી પડશે ગામ લોકો તામા ને તામા મારા રોક્યા રહેશે ને. અહીંથી ભાગી નીકળ કદાચ તારા છોકરાઓ પણ કહેવાય છે પિતાની છત્ર છાયા ગુમાવશે અને ગામ લોકો મારા રોક્યા પણ રોકાશે નહીં અને તને પણ મારી નાખશે. પણ બાપ તારું નામ અરે નામ ખુદાનું એટલે કે છે મારું નામ ના લઈશ અત્યારે ભાઈ તું ખુદાનું નામ એટલે કહેવાય છે અલ્લાનું નામ દે કહીને મંદોદર ખાન દોડ્યા અને મંદોદર ખાન દોડે છે. ચારણને બાવળે જલીને રોજડી પર બેસાડ્યો અને ચારણ બેસવા માટે તૈયાર થતો નથી અને એનો હાથ પકડી અને ઘોડી પર બેસાડે છે. ચોકટો હાથમાં આપીને માસેથી રોજડીને ડચકારી પૂછવાનો ઝૂંડો માથે કરતી ઘોડી ગઈ જો જોતામાં તો અલગ થઈ ગઈ. અને રોજડી ઘોડી છે ખૂબ જ ઝડપથી દોડનારી ઘોડી છે અને જો જોતામાં ઘોડી અલગ થઈ જાય છે એટલે કે અદૃશ્ય થઈ જાય છે. મંદોદર ખાન અડવાણી પગ પાછા ચાલ્યા આવે છે. રાહમાં રોજડી નથી કાખમાં તલવાર નથી. ગામ લોકોએ દોડીને પૂછ્યું કામ આપો. હવે ગામ લોકો પૂછે છે તમારી હાથમાં તલવાર હતી રોજડી ઘોડી હતી ક્યાં ગઈ કે કામ આપવું શું ખરું આપવું. મારો લોટકો આદમી લોટકો એટલે કે શક્તિશાળી જે અમારો શક્તિશાળી આદમી છે મારા હાથમાંથી તલવાર અને ઘોડી લઈ ગયો. મને જીતવા ન લીધો તલવાર ને ઘોડી ગયો લઈ ગયો. અરે રાખો ને રાખો બાપુ વસ્તી ખીજાઈ તો કહેવાય છે કે બાપુ રાખો બધી વસ્તી છે ગામ લોકો અકળાઈને કરે છે. ફોણે ઘરને માથેથી મળી લઈ જાય તો જ મંદોદરની ખા રાનમાંથી રોજડી લેવાય. પણ ફોણે ઘર જે નામ હોય છે એક મણી ધારણ કરી અને વિહળતો હોય છે એવી જ રીતે
ઉછળી લઈ જાય એવું બને નહીં. થાલા પૂર્વક શું બનાવો છો? અમને સાત પગનો એક દીકરો એના માનાનો ઉલટો ભોગવ્યો. સાત પગનો તમારો એકનો એક દીકરો હોય છે અને માનાને તમે ભોગાવ્યો. લ્યો હવે જાતિ કરો. દરબારે શાંતિથી જવાબ આપ્યો અને દત્તા કે છે એથી તમે જાતિ કરો જવા દો એવો અને શાંતિથી મંદ દરખાન હોય છે જવાબ આવે છે. જાતિ શું કરે એની પાતાળમાંથી પણ ગોતી કરીશું. અહીં ગામ લોકો એવું કે છે જવા શું રે એ પાતાળમાં પણ સંતાયો હશે તો પણ શોધી કાઢીશું. ભાઈ મંદ દરખાન બોલ્યા તમે તે કાંઈ દીવાના થયા. દીવાના એટલે કે તમે કંઈ પાગલ થઈ ગયા છો. એને શું મારા દીકરાને જાણી બુજીને માર્યો હતો? એ કે છે એને શું મારા દીકરાને જાણી જોઈને માર્યો હતો? એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મળે છે જાણો છો? અને મંદોદર ખાન કહે છે કે એને મારા દીકરાને જાણી જોઈને માર્યો ન હતો. એના ઘરે પણ કેટલા દીકરાઓ છે ભૂખે મરી રહ્યા છે. તમારી પાસે મદદ નાખવા આવ્યો હતો અને એનાથી જ ખરાબ થઈ ગયો. કોણ ભણે મારે ઉંમરે આવ્યો અને દેવ પ્રત્યે દીકરો માર્યો અને કેટલી ઈચ્છાઓ અનુમાનો સાથે મારા દ્વાર ઉપર આવ્યો હતો અને દેવ ગતિએ હું મરી ગયો. ખુદા તારાની મરજીની પોતે કેવી છે કે ઈશ્વર ભરોસે છોડ દે છે રાજા. આપણા કિસ્મતમાં ન હોય એટલે ખડી ગયું એટલે મારા કિસ્મતમાં કુંવર નહીં હોય એટલે મૃત્યુ પામ્યું. પણ એટલા સાર હું જ આજ ઉજળે દિવસે મારા સિંહાડા માથે સામી હત્યા કરું અને આટલા વખતે મારા સિંહાડા ઉપર બીજી હત્યા કરું. હાલો બેટાની મૈયત કરે અને આ જે મનોદર ખાન હોય છે પોતાના દીકરાની જે મૈયતમાં જે જનાજો હોય છે ઉપાડી અને કબ્રસ્તાન સુધી લઈ જાય છે. અને આપણે વિકલ્પોમાં જોઈએ એલા મહેમાનો કે અન્ય કોઈ છાશોમાં અહીંયા કયો ભાવ હોય છે તો દયા. મને રોડસોમાં ભલા થઈને મને છાશોમાં તમારે પગે લાગ્યું કયો ભાવ જોવા મળે છે તો આજી જીવો. ખોટી વાત આજ કોનો દી ફર્યો છે તો આશ્ચર્ય થાય છે. હાલો બેટાની મૈયત કરીએ કયો ભાવ રજૂ થયો છે તો ઉદારતાનો ભાવ રજૂ થયો છે.